હવે ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો. અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ તો ઝટપટથી સબસ્ક્રાઇબ કરી લો. પાડાને વાંકે પખાલીને ડામ, આ કહેવત યથાર્થ રીતે સાબિત થાય છે વડોદરા તંત્ર પર. વાંક હતો પાણીપુરીનો અને બિચારો આઈસ્ક્રીમ દંડાઈ ગયો. આ થંબનેલ વાંચીને તમે આ વિડીયો જોવા રોકાયા છો તો આ ઘટના સાંભળીને તમને હસવું પણ આવશે અને તંત્ર પણ રોષ પણ ઠાલવશે. આખી ઘટના તમને સમજાવું. બન્યું એવું કે વડોદરાનો આ વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે બે લોકો મોટા તપેલાની અંદર પગથી બટેટા સાફ કરતા દેખાઈ રહ્યા છે. વાયરલ વિડીયો વડોદરાની દાંડિયા બજારનો છે, જ્યાં પાણીપુરીનો વ્યવસાય કરતા બે લોકો પાણીપુરીમાં વપરાતા બટેટાને આ રીતે પગથી સાફ કરી રહ્યા છે. દ્રશ્યો જોઈને જ હવે જ્યારે પણ તમે પાણીપુરી ખાવા જશો તો ખાતા પહેલા ખચકાશો એ નક્કી છે. એટલે આગળ વધીએ તે પહેલા આપને જણાવી દઉં કે પાણીપુરી ખાતા પહેલા જરા વિચાર કરજો, તમારા આરોગ્ય સાથે ચેડા થાય તે યાદ કરજો. કઈ પ્રકારે આ પાણીપુરી તૈયાર કરવામાં આવે છે તેનો આ એક નમૂનો છે. હવે જ્યારે આ વિડીયો વાયરલ થયો તો વડોદરાવાસીઓમાં તો રોષની લાગણી વ્યાપી ગઈ. લોકો વિચારવા લાગ્યા કે આ તે કઈ રીત છે. લોકોના રોષને જોતા તંત્ર પણ સજાગ થઈ ગયું. આરોગ્ય વિભાગ તો પહોંચી ગયું દાંડિયા બજાર. જો કે અહીં જે પાણીપુરી વાળાનો વિડીયો હતો તેની દુકાન તો બંધ કરાવી દીધાની વાત આરોગ્ય તંત્રએ કરી, પરંતુ પાણીપુરી વાળાના બદલે ત્યાં બાજુમાં સ્થિત આઈસ્ક્રીમને ત્યાં તંત્ર પહોંચી ગયું અને આઈસ્ક્રીમના સેમ્પલ લઈ લીધા અને પાણીપુરીની સજાએ આઈસ્ક્રીમ પણ દંડાઈ ગયો. વડોદરામાં પાણીપુરીના સંચાલકનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં કેટલાક જે સંચાલકોના જે કર્મચારીઓ છે તેઓ પગ દ્વારા બટાકાને ધોતા હતા. આ એ જ સ્થળ છે જે આગળનો વિડીયો હાલમાં વાયરલ થયો છે. અહીં સાંજના સમયે જે છે પાણીપુરીની લારીઓ ઊભા રહે છે. જોકે હાલમાં આ જે વિડીયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગની ટીમ પણ થઈ ગઈ છે, એલર્ટ થઈ ગઈ છે અને લારી તો પાણીપુરીની લારી તો અહીં આગળ નથી, પરંતુ જે વેરુનાથ આઈસ્ક્રીમ છે ત્યાં આગળથી એના સેમ્પલ લેવામાં આવ્યા છે અને એની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો ત્યારે હાલમાં આ જે નગરપાલિકાના મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમની સાથે વાત કરીશું. સર, જે આ ખાસ વિડીયો વાયરલ થયો અને ત્યાર પછી કઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી? જે વિડીયો વાયરલ થયો તે અંતર્ગત અમે ગઈકાલે જ ઇન્સ્પેક્શન કરી અને તેમની જે દેવનારાયણ પાણીપુરીનો જે ધંધો હતો એ તાત્કાલિક અસરથી બંધ કર્યો છે અને તેમને આપવામાં આવેલ રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવેલ છે. અને આજરોજ તેમની બીજી શોપ જે ભેરુનાથ આઈસ્ક્રીમ છે તે દુકાનનું ઇન્સ્પેક્શન કરી અને ત્યાંથી ત્યાં શંકાસ્પદ આઈસ્ક્રીમ જે અમને લાગી છે તેના નમૂના લઈ અને લેબોરેટરી અર્થે પૃથ્થકરણ માટે મોકલવાની કામગીરી હાથ ધરી છે. સાહેબ, ખાસ કરીને વિડીયો વાયરલ થયો પાણીપુરીનો અને સેમ્પલ લેવામાં આવ્યા આઈસ્ક્રીમનો? વિડીયો વાયરલ થયો પાણીપુરીનો પણ તે ધંધો અમે ગઈકાલે જ બંધ કરાવી દીધેલ છે. એટલે હાલમાં પાણીપુરી અંતર્ગત કોઈપણ ખાદ્ય પદાર્થ અહીંયા હાજર જોવા મળેલ નથી, પરંતુ તેમની આ બીજી જે શોપ છે જે તેમની દુકાનની આગળ જે પાણીપુરીનો ધંધો કરતા હતા તો તે અંતર્ગત અમે સદર સ્થળે પણ ઇન્સ્પેક્શન કરી અને નમૂના લેવાની કાર્યવાહી કરી. સર, ધંધો બંધ કરાવી દીધો પણ કાર્યવાહી શું કરવામાં આવી? ધંધો બંધ કરીને એમને તાત્કાલિક રીતે તેમનું રજીસ્ટ્રેશન કેન્સલ કરી અને હવે આજ પછી અહીંયા પાણીપુરીનો બિઝનેસ ના કરે તે અંગેની અમને તાકીદ કરવામાં આવે. તો જે પ્રકારે જે હાલમાં સેમ્પલ લેવામાં આવ્યા છે, આઈસ્ક્રીમના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેની અંદર પણ જો કંઈ મળશે તો તેની અંદર પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં મહાનગરપાલિકા દ્વારા જે પાણીપુરી છે તેનો જે વ્યવસાય છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને તેમની સામે જે છે રજીસ્ટ્રેશન પણ રદ કરવાની કામગીરી કરવામાં આવી છે. ત્યારે હાલમાં આપની સાથે વાત કરવા વેરુનાથ આઈસ્ક્રીમના ઓનર છે. આપની બહાર પાણીપુરીની લારી ઊભી રહેતી હતી, શું કહેશો? આપને ધ્યાનમાં હતું કે આવી રીતે કરી દે છે? અરે સર, બહુ ગલત હોવા ને. અગર મેં એ મેરે ઉપસ્થિત મેં એ હોતા તો મેં કભી એસા કભી હોવા નહીં. આજ મેં 2014 થી જો મહેનત જો અહીંયા ગયા ગ્રાહકી જમાઈ ને ઉસે સબ આજ પાણી ભર ગયા ને. એ જો લડકે ને કિયા ગલતી તુરંત મેને નિકાલ દે. મેં રાજસ્થાન થી ક્યુ આયા તો દોડ કે આયા કે મતલબ જાના પડતા, આજના જાના રહેતા મહિને મેં 4 બાર જાના પડતા.
પહેલી બાર હુઆ યા આપકે આપ યહાં પે થે મોજૂદ હોતે હો જબ પાણીપુરી હોતી હૈ તો હર બાર એસા હોતા હૈ ક્યા સર એસા કોઈ ધંધે વાલા બાર એસા કોઈ નહીં કરેગા કોઈ આજ મેં નહીં કોઈ ભી ધંધે વાલા એસા નહીં કરેગા કે એ સબ પેરુ સે ઘર ચલે આજ પબ્લિક ગ્રાહક હૈ તો ભગવાન સમાન હોતા હૈ હમારે કો આજ પાંચ કારબા પાણી કા મેં લગાતા હું તો ગ્રાહકો કે લિયે દો કારબે ગ્રાહકો કો પીને કે લિયે ઇતની સુવિધા દેતા હું પર ભાઈ મેરે નહીં હોને કે કારણ યે આજ લોચા હો આજ મેરી તો જીતી મહેનત થી વો તો ગઈ પાણી મે રજિસ્ટ્રેશન કિસકે નામ પે થા આપકે નામ પે મેરે નામ પે તો આપ યે જો કોર્પોરેશન હૈ ઉન્હોને વો પાણી પૂરી વાલા તો નિકલ ગયા આપકે આઈસ્ક્રીમ કી દુકાન કે ભી સેમ્પલ લે રહે ક્યા કહે ઉસમે કુછ નહીં જો અગર ગલત હોગા તો મેં બોલ રહા હું ઇસકો ભી સીલ મારો ના ગલત હોગા તો મેં બોલ રહા હું મેરે કારણ મેરે કિસી કો સમસ્યા નહીં હોતી જો ભી વીએમસી કુછ ભી ડન કરેગી જો ભી કુછ ભી કરો મેં ઉનકે નિયમ પે માનુંગા ગલત આજ કી ટાઈમ કોઈ નહીં સેન્ડ કરેગા બિલકુલ તો જે પ્રકારે પાણીપુરીના જે વિડીયો વાયરલ થયા બાદ કોર્પોરેશન પણ જાગ્યું છે જે હાલમાં પાણીપુરીની લારી હતી તેને બંધ કરાવી દેવામાં આવી છે અને ત્યારબાદ તેનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું છે પરંતુ એક આશ્ચર્યની વાત એ છે કે પાણીપુરીના સેમ્પલિંગ નથી લેવાયા પરંતુ તેમની જે બીજી શાખા હતી આઈસ્ક્રીમના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને તપાસ માટે મોકલવામાં આવશે કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક વડોદરા ગુજરાત તક હવે તંત્રની કામગીરી પર સવાલ નથી ઉઠાવતા તંત્રએ કામગીરી તો સારી જ કરી છે પરંતુ સવાલ અહીં એ છે કે શું વિડિયો વાયરલ થયા બાદ જ તંત્ર કામગીરી કરશે શું કોઈ ફરિયાદ કરશે કે આ પ્રકારે વિડિયો વાયરલ થશે તો જ તંત્ર છે તે કામગીરી કરશે રેગ્યુલર બેઝ પર કોઈ પ્રકારની કામગીરી નહીં થાય તંત્ર દ્વારા ખેર આ સમગ્ર મુદ્દે તમારું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે હવે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો તો હવે આપ શેની રાહ જોઈ રહ્યા છો જલ્દી જ સબસ્ક્રાઇબ કરો